गुड मॉर्निंग सुप्रभात અને નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં દર્શક મિત્રો શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની છે શ્રી હરીશભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો तो दर्शक मित्रों शेर बजार विषय बात करीशु इंस्ट्रूमेंट पर चर्चा करीशु पण ते पहला आप सौने जणावी देवा मांगीश के बजार विषय आपने मूंझवता प्रश्नों आपने मूंझवती समस्याओं के क्या का शेर में केटलू रोकाण करवू मार्केट नी अंदर शू सिचुएशन शू पोजिशन आपने जोवा मळी रही छे बजार में शू फ्लक्चुएशन जोवा मळ्या छे अने आ फ्लक्चुएशन ना समय गाळा में आपे एटले के ट्रेडर्स वर्गे केवी रीते ट्रेड करवानुं छे शू तकेदारीओ राखवानी छे शू ध्यान राखवानुं छे आ तमाम प्रश्न विषय आप जो मूंझवाता होय तो मूंझवानी कोई जरूर नथी आपनी टीवी स्क्रीन पर जो बेन नंबर्स फ्लैश हो रहा है तो नंबर्स पर कॉल करीने आप हमारी साथे जोड़ाईने आपना प्रश्नों समाधान ने योग्य मार्गदर्शन हरीशभाई पासे थी मेळवी शको छो ज्यारे पण फोन लगावी रह्या छो तो प्लीज पहला टीवी नो अवाज म्यूट करी देजो जो के आ इंस्ट्रक्शन आपने वारंवार शो ना अंतर्गत आपती रहती हो छो कॉलर ने लईशु आपणा बजारना इंस्ट्रूमेंट पर पण वात करीशु हरीशभाई पण ते पहला हूँ आपने बजार विषय आपणे वात करवी छे के मार्केट नी अंदर आपणे गईकाले जे मूवमेंट जोवा मळी छे बजार खुल्युं अने त्यारबाद क्लोजिंग बेसिस सुधीना ट्रेडिंग समय नी अंदर ट्रेडिंग टाइम नी अंदर जे प्रमाणे बजारे संकेत आप्या छे आपणे गईकालना मार्केट पर आपनुं शुं कहेवुं छे अने आजे बजारमां खुलतानी साथे आप शुं जोई रह्या छो આજે ખુલતાની સાથે તો ફરી પાછું ફ્લેટ ટુ નેગેટિવ જ દેખાય છે માર્કેટ અને ઇન જનરલ હવે કારણ કે રજાઓ આવી ગઈ છે આજે વર્ષનો છેલ્લો દિવસ છે નવા વર્ષના વલણનો પહેલો દિવસ છે તો એક આશા એવી હોય કે હા કે વોલ્યુમ હોવું જોઈએ પણ કારણ કે કેલેન્ડર યર છે અને વર્ષનો અંત છે નો ડાઉટ આપણા હિન્દુઓ માટે નથી પણ આ માર્કેટ અત્યારે હિન્દુ ડ્રીવન માર્કેટ નથી રાઈટ ધીસ ઇઝ ધ એફઆઈઆઈ ડ્રીવન માર્કેટ તો વોલ્યુમ છે જ નહીં માર્કેટમાં તો વોલ્યુમ ના હોય ત્યારે તમને માર્કેટમાં ઓલમોસ્ટ એક રેન્જ બાઉન્ડ માર્કેટ જોવા મળતું હોય સ્ટોક સ્પેસિફિક માર્કેટ જોવા મળતું હોય તો ગઈકાલે જે 100 પોઈન્ટની માર્કેટે આપણને સ્વિંગ દેખાડી છે તો સેમ થિંગ આઈ એક્સપેક્ટ ટુડે મેબી 100 થી 125 પોઈન્ટનું મેક્સિમમ સ્વિંગ થઈ શકે તો 17,140 નીચેમાં સપોર્ટ દેખાય છે અને 17,260 ઉપરમાં રેઝિસ્ટન્સ દેખાય છે જે પ્રમાણના વોલ્યુમ આપણને જોવા મળ્યું છે તો વોલ્યુમ બી આપણને એ સંકેત આપે છે કે વિથ અ લો વોલ્યુમ માર્કેટ મે પ્લે ઇન ધીસ પર્ટિક્યુલર રેન્જ રાઈટ અને ઇટ ઇઝ અનપ્રેડિક્ટેબલ કેમ કે વોલ્યુમ જ્યારે લો થઈ જાય ને તો ત્યારે કાયદેસર એવું નથી કે આ હરેશ મોતિયાની કહે છે કાયદેસર તમારે કામ ના કરવું જોઈએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી બેસિકલી નોન ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં વોલ્યુમ તમને દેખાય એવા જ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારે કામ કરવાની જરૂર રહેશે માર્કેટની અંદર આપણને શું મૂવમેન્ટ જોવા મળી છે અને આજે બજારમાં ખુલતાની સાથે આપણને શું સંકેત જોવા મળી શકે છે તેના વિશે વાત કરી છે ઓફકોર્સ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધવાના છે આપણે અને ચર્ચા કરવાના છે હરેશભાઈ પણ તે પહેલાં કોલર્સને આપણે ફરી એકવાર જણાવી દેવા માંગીશ કે બજારને અનુલક્ષીને આપના જે પણ કંઈ પ્રશ્નો છે તે સવાલોને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું યોગ્ય માર્ગદર્શન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ સૌ પ્રથમ હું આપને એચયુએલ અંગે પૂછવા માંગુ એચયુએલ માટે શું કહેવું છે એચયુએલ માં શું મૂવમેન્ટ આપ જોઈ રહ્યા છો બજારની અંદર અત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ માં છે કે નેગેટિવ માં ના ના છે જો આમાં કેવું છે તમને જે વાત કરી કે વોલ્યુમ નથી પણ ગઈકાલે આ ઇન્સ્ટ્રુમેન્ટે કંઈક ઉછાળો આપ્યો છે તો હું તમને એમ કહીશ કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી 2290-95 એના નીચે નથી જતો તો તમે આના અંદર ઇન્ટરડે તમે તેજીનું ધ્યાન રાખી શકો છો 2301 આ બીજો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એટલે 2301 ના નીચે બંધ આપે તો ભી તમે એક્ઝિટ થઈ જાઓ ટિલ ધેટ ટાઈમ યુ કેન હોલ્ડ ઇટ 2010 ના નીચે જો બંધ આપે છે તો પછી આપ એક્ઝિટ થઈ જાઓ તો વધારે સારું રહેશે એચયુએલ ની અંદર જે પ્રમાણે હરીશભાઈ વાત કરી છે એ કોલર આપણી સાથે જોડાયેલા છે કાર્યક્રમમાં તો તમને લઈ લઈશું હેલો હીરો સુરત થી જીતુભાઈ બોલું છું મને જીતુભાઈ શું પ્રશ્ન છે આપનો મોટો અને રિલાયન્સ ના એફઓ ના લેવલ આજના હીરો મોટો અને રિલાયન્સ ના એફઓ ના લેવલ રિલાયન્સ માં ગઈકાલે આપણને થોડું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે
લેટ સી શું સંકેત આપે છે. રિલાયન્સ 2370 ના ઉપર 2429 અને નીચેમાં 2335 અને હીરો મોટોમાં જોઈએ તો હીરો મોટોમાં ફ્યુચરમાં અગેન થોડાક દિવસથી આ ઇન્સ્ટ્રુમેન્ટ થોડુંક મજબૂત રહ્યો છે. 2424.65 એનાથી ઉપર ચાલે તો 2442 અને સપોર્ટ છે 2411. એક કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને પણ લઈ લઈએ. હેલો સુરેશભાઈ, બોલો. નરોડાથી સુરેશભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, શું પ્રશ્ન છે આપનો? સુરેશભાઈ નરોડાથી બોલું છું. મારુતિના એફોના લેવલ જોઈએ છે આજના. મારુતિ એફોના લેવલ. હરેશભાઈ એમને લોંગ ટર્મ વસાવવું છે, લેવું છે. ગઈકાલે ભી એમને મને પ્રશ્ન પૂછ્યો તો મેં કીધું હતું કે ના નીચે આવે તો લેજો. ઇન્ટરડે માટે 7307.50 આના ઉપર ચાલે તો 7352 નહી તો નીચેમાં 7232-33. હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી, એચયુએલ અંગે આપણે વાત કરી હતી, આગળ વાત કરું આપને હિન્દ ઝિંક અંગે આપને પૂછવા માંગુ. હિન્દ ઝિંક માટે શું લાગી રહ્યું છે? હિન્દ ઝિંકમાં શું મુમેન્ટ આપ અત્યારે બજારની અંદર જોઈ રહ્યા છો? હિન્દ ઝિંકમાં ભી પ્રોફિટ બુકિંગ મને જોવા મળી રહ્યું છે. હિન્દ ઝિંકમાં તમે 318-19 રૂપિયાના સ્ટોપ લોસ સાથે પ્રોફિટ બુકિંગ કરી શકો. હિન્દાલ્કો અંગે આપને પૂછવા માંગો હરીશભાઈ, હિન્દાલ્કો માટે શું કહેવું છે? હિન્દાલ્કો માં શું મુવમેન્ટ આપ જોઈ રહ્યા છો બજારની અંદર અત્યારે? થોડુંક વોલ્યુમ સાથે સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે તો હિન્દાલ્કોમાં હું તમને લેવલ આપું, એ ખાસ ધ્યાન રાખજો, 452 રૂપિયા. જ્યાં સુધી 452 ના નીચે ટ્રેડ કરે છે એ 448-445 આવશે. આપનો સ્ટોપ લોસ જે છે એ 455 નો રહેશે. તો 52 ઉપર ટ્રેડ કરે છે તો 448-445 જેવો આપણને જોવા મળી શકે છે હિન્દાલ્કોની અંદર મૂવમેન્ટ ની વાત કરી છે. હિન્દાલ્કો અંગે વાત કરી છે હરેશભાઈ. આઈસીઆઈસીઆઈ બેંક અંગે આપને પૂછવા માંગુ, આઈસીઆઈસીઆઈ બેંક ની શું સિચ્યુએશન આપ જોઈ રહ્યા છો બજારની અંદર અત્યારે? આઈસીઆઈસીઆઈ બેંકમાં અગેન વોલ્યુમ તો જોવા નથી મળ્યું એટલું, બટ ઇન્સ્ટ્રુમેન્ટ થોડોક પોઝિટિવ રહ્યો છે. અહીંયા આ ઇન્સ્ટ્રુમેન્ટ 744-745 આ અગત્યનું રેઝિસ્ટન્સ છે, એના ધ્યાનમાં રાખીને તમે પ્રોફિટ બુકિંગનું ધ્યાન રાખી શકો છો. પણ 744-745 ઉપર ટ્રેડ કરશે તો જી હા, આપ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ધ્યાન પોઝિટિવનું રાખી શકશો. 44445 ઉપર જો ટ્રેડ કરે છે તો પછી પ્રોફિટ બુકિંગનું ધ્યાન આપ રાખી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. પ્રોફિટ બુકિંગ જો તમે કરવા માંગતા હોય તો 444-445 ઉપર ટ્રેડ કરવાની રાહ જોઈ શકો છો આઈસીઆઈસીઆઈ બેંકની અંદર. કોલર જોડાયેલા છે આપણી સાથે કાર્યક્રમમાં, તેમના પ્રશ્નને લઈ લઈએ. હેલો જી નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? મારું નામ મિલન શેલક છે અને મેં રિલાયન્સ પાવરના મારી પાસે 2008 થી 2021 સુધીમાં લગભગ 4 લાખ શેર ભેગા કર્યા છે અને એની એવરેજ પ્રાઇસ લગભગ 25-30 રૂપિયાની વચ્ચે છે. હવે આ સંજોગોમાં હું એને હોલ્ડ કરી શકું કે જયારે હું જાણું છું કે જે ન્યૂઝ છે ગૂગલ ઉપરથી ને બધા કે ભાઈ રિલાયન્સ પાવર કે એડીજી ગ્રુપમાં અત્યારે સર્વાઈવ થાય છે કે પોતાનું ડેટ ઓછું કરવા માંગે છે અને ડેટ ઓછું કરે પણ છે, તો હવે પછીનું ભવિષ્યનું શું લાગે છે? રિલાયન્સ નું ભવિષ્ય શું લાગે છે? 2001 થી લઈને 2021 સુધી સારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આપણા કોલરે, તો શું લાગી શકે છે? કારણ કે એમને અત્યારે જે ન્યૂઝ મળી રહ્યા છે સોશિયલ મીડિયા તરફથી રિલાયન્સ ને લઈને, તો તેને લઈને થોડા ચિંતિત છે. એટલે શું મળી રહ્યા છે ન્યૂઝ એમને? હેલો, એમને ન્યૂઝ શું મળે છે સોશિયલ મીડિયા? આપણા કોલરનો કોલ, હા જી, આપણા કોલરનો કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. પણ એવું કહી રહ્યા છે કે ગૂગલ તરફથી એમને એવી માહિતી મળી રહી છે કે રિલાયન્સની અંદર આગળ કદાચ નેગેટિવ મૂવમેન્ટ જોવા મળી શકે છે. હાલના તબક્કે તો એવું દેખાય છે, તમે મંથ ઓન મંથ બેસિસ ઉપર તમે જોઈ લો
તો આથી ચાર મહિના પહેલા એટલે સપ્ટેમ્બર મહિનામાં જે લો બન્યો હતો 2255 આપણે એને બ્રિજ કરી દીધું છે. 2255 ને આપણે બ્રિજ કરી દીધું છે. હવે એનો સપોર્ટ જે છે મને 2200 નો દેખાય છે. 2200 ના નીચે જો ટ્રેડ કરતો જોવા મળે તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે ખરાબ છે. બાકી ત્યાં સુધી તો પ્રોફિટ બુકિંગ વાળો જ ઇન્સ્ટ્રુમેન્ટ હતો. વચ્ચે બી મેં વાત કરી હતી, કોઈએ મને વાત કરી કે શું આમનું ટાર્ગેટ શું હોઈ શકે, તો ટાર્ગેટમાં મેં વાત કરી હતી કે 2400-2425 આ મને ટાર્ગેટ દેખાય છે અને 2425 સુધી ના જઈને 2419 જઈને નીચે આવ્યો છે. તો 2425 ઇઝ અ ગુડ રેઝિસ્ટન્સ, ક્વાઇટ પોસિબલ ઇટ મે નોટ ગો ટિલ દેટ પર્ટિક્યુલર લેવલ એન્ડ ઇટ મે ફોલ અગેન. સો ધ સ્ટોપ લોસ ઇઝ નોટ હિટ યેટ. જે મેં સ્ટોપ લોસ આપેલો હતો એ સ્ટોપ લોસ જેમને કરવું છે, હવે એક સીધી વસ્તુ છે કે ભાઈ મારો સ્ટોપ લોસ નીચેનો હતો, હવે તમે 6 રૂપિયા માટે તમે 100 રૂપિયાનું સ્ટોપ લોસ લેવા ઈચ્છતા હો તો દેટ ઇઝ યોર ટ્રેડ, યોર કોલ. નોર્મલી કેવું હોય છે કે જયારે તમે સ્ટોપ લોસ ના નીચે હોય ને 1-2 રૂપિયા 5 રૂપિયા કદાચ કઈ બાકી હોય ને તમારો સ્ટોપ લોસ 100 રૂપિયા નીચેનો હોય તો નોર્મલી એ વખતે ઇન્ટરડે નું કોલ જોઈને પછી તમારે કામ કરવાની જરૂર હોય છે. અત્યારના તબક્કે તો મેં જે તમને દૂરનો સ્ટોપ લોસ આપ્યો છે અને નજીકમાં નજીકનો સ્ટોપ લોસ ઇઝ 2345. સો 2345 બી બ્રેક કરશે તો વધારે નીચે છે. બાકી જે સવાલ છે કે ભાઈ લોંગ ટર્મ ને બાકી સવાલ છે કે લોંગ ટર્મ શું લાગે છે વોટ નોટ, એ માર્કેટના ટ્રેન્ડ ઉપર બી ઘણો આધાર છે. અત્યારે મને નથી લાગતું કે માર્કેટનો ટ્રેન્ડ એગ્રેસિવલી પોઝિટિવ છે. નો ડાઉટ ધીસ કંપની ઇઝ ગુડ, એમના બધા પ્રોગ્રામ સારા આવી રહ્યા છે, એવરીથિંગ ઇઝ ગુડ. પણ જયારે કોઈ કંપનીને વધારે પડતું સારું આવતું હોય અને ખાસ કરીને રિલાયન્સ, તો ત્યારે સમજી લેવાનું કે હવે અહીંયા કંઈક તકલીફ પણ આવવાની છે. તો યુ કેનોટ એક્સપેક્ટ ક્રિસમસ ઓર દિવાળી સેલિબ્રેશન એવરી યર. કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમને પણ લઈ લઈશું. હેલો, કાંઠેડાથી વિજયભાઈ. વિજય, શું પ્રશ્ન છે આપનો? યુપીએલ અને લુપિન ના ઇન્ટ્રાડે. હરેશભાઈ, પહેલા યુપીએલ ના ઇન્ટ્રાડે લેવલ. યુપીએલ, હાજી, ઓકે. યુપીએલ માં તો તમે જોવા જાવ તો થોડુંક સાઇડવેઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ તમે એમાં ધ્યાન થોડું રાખી શકો છો. લેવલ જોઈ લઈએ, 746.65 રૂપિયાનો બંધ છે. 750.65 રૂપિયા ઉપર ટ્રેડ કરે તો 756, અને સપોર્ટ જે છે એ 740 નો છે. કોલરના પ્રશ્નો પર ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. સમય હાલ એક બ્રેકનો. હેલો આંટી. શું બેટા, કેબલ તો ઠીક ચાલ રહા હૈ હમારા? અરે નહીં નહીં આંટી, વો અંકલ 4-5 દિન સે વોક કે લિયે નહીં આયા ના પાર્ક મેં, મેને સોચા મેં હી ચલ કે મિલ લેતા હું. અચ્છા કિયા બેટા, વૈસે અંકલ કી તબિયત તો ઇતની અચ્છી નહીં હૈ. અચ્છા ચલો અંદર ચલો. અરે આયરન મેન, ક્યા હુઆ? વીકનેસ હૈ યાર, વીકનેસ. ફકન કુછ ખાયા? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा, बाद में. आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना? आज अगले संडे खाएंगे, अगले संडे, इस संडे नहीं. मुझे सब पता है, घर पे आज खीर बनाई थी तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ. आंटी जी को ज्यादा मत देना, आप भी खा जाना सारा. कुछ रिश्तों के बिना हम सब अधूरे. GTPL कनेक्शन दिल से.
एक बात फरी एक वक्त स्वागत है आपनो शेयर बजाना धबकारा महरेश भाई ब्रेक पहला आपने बात करी थी कॉलर ना एक प्रश्न पर यूपीएल ना इंट्राडे लेवल लुपिन ना इंट्राडे लेवल पर तेमने मांगया हता पण आपने ब्रेक नो समय थई चुके तो लुपिन ना इंट्राडे लेवल्स माटे शुं कहेशो आप 750 रुपए ने 65 ऊपर जो ट्रेड करे छे तो 756 नो टार्गेट छे अने सपोर्ट जे छे 740 नो छे यूपीएल मा जी लुपिन हरेश भाई लुपिन अंगे शुं कहेशो लुपिन માં ભી ગઈકાલે થોડુંક પોઝિટિવનેસ જોવા મળી છે પણ વોલ્યુમ નથી તો લેટ્સ સી એના લેવલ શું નીકળે છે 934 જ્યાં સુધી 934 ઉપર ટ્રેડ કરે છે તો 941 નહીં તો નીચેમાં 928 કોલર જોડાયેલા છે આપણી સાથે અનેક તેમને પણ લઈ લેશું હેલો સંકેતી વિજય વિજયભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો સવાર રૂપિન નું રહી ગયું હતું એટલે એક પૂછવું હતું અને ફરીથી એસબીઆઈ ના આપી દો ઇન્ટ્રાડે લેવલ ઇન્ટ્રાડે લેવલ ઓકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લેટ્સ સી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આમ તો નેગેટિવ છે છેલ્લા દિવસથી યસ નેગેટિવ છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં ફ્યુચર ના લેવલ જો હું આપવા જાઉં તો 752 રૂપિયા ને 30 પૈસા ઉપર જો ટ્રેડ કરતો જોવા મળે તો 755 રૂપિયા ને 55 પૈસા અને લોઅર સાઈડમાં 449.35 or 449 હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે ને ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ અંગે આપને પૂછવા માંગુ પણ તે પહેલા કોલર જોડાયેલા છે કોલર ના પ્રશ્ન ને પહેલા લઈ લેશું સોરી હેલો કિરણભાઈ બોલું વિદ્યાનગર થી મારે ગ્રેફાઇટ અને હેગના આજના લેવલ અને ગ્રેફાઇટ અત્યારે લેવાય કયા ભાવે ગ્રેફાઇટ અને બીજો કયો ઇન્સ્ટ્રુમેન્ટ કીધો આપે એચટી હેગ ટી એગ કદાચ આપના ઇન્સ્ટ્રુમેન્ટ નું નામ સ્પેલિંગ આપ બોલી શકો છો કિરણભાઈ એચ ઈ જી હેગ ગ્રેફાઇટ અને હેગ ગ્રેફાઇટ અને હેગ ના ઇન્ટ્રાડે લેવલ હરીશભાઈ ગ્રેફાઇટ માં 495 રૂપિયા નો સપોર્ટ છે જ્યાં સુધી 495 ઉપર ટ્રેડ કરે છે પોઝિટિવ છે નહીતર પછી ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ વધારે જોવા મળશે વિચ કેન ટેક ઇટ ડાઉન ટુ 463.64 અને બીજું છે એચજી બંને ઇન્સ્ટ્રુમેન્ટ એમને ઓકે 1783 આ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ એ બ્રેક થશે તો 1691 કોલર આપણી સાથે જોડાયેલા છે તેમને પણ લઈ લઈશું હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ પાવર ની વાત કરી તો માર્કેટ ની અંદર એવું કહે છે કે રિલાયન્સ પાવર વર્ષ ની અંદર 100 રૂપિયા બતાવશે તો લાગે સાહેબ તમને રિલાયન્સ પાવર અંગે શું કહેવું છે હરેશભાઈ 100 રૂપિયા બતાવશે એવી વાતો અત્યારે ચાલી રહી છે તો કોલર પૂછી રહ્યા છે કે આપને એવું લાગી રહ્યું છે ખબર નહીં હોય મને એ રીતના પ્રેડિક્ટ કરતા નથી આવડતું મને તો ચાર્ટ માં જે દેખાય છે હું એ કહું છું બજારમાં શું વાતો ચાલે છે એ વાતોને ક્યારે હું સાંભળતો નથી અને મને કુદરતે બે કાન આપ્યા છે તો નોર્મલી આવી બધી વાતને છે એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતો હોઉં છું મને તો જે મારી આંખ દેખાડે મારા બુદ્ધિ પ્રમાણે કેમ કે આંખ ક્યારે જોતી નથી આપણા જે વિચારો છે કે આપણો જે નોલેજ છે કે આપણા પાસે જે એ વખતે ઇન્ટ્યુશન આવ્યું હોય એનાથી તમને ચાર્ટ દેખાય અને ચાર્ટ ઘણું બધું બોલે છે તો અને ચાર્ટ જ્યારે બોલે છે ને ત્યારે કોઈનું નથી ચાલતું તો ચાર્ટ મને જે કહે છે હું એ જ કરું છું બાકી તો કેવું છે કે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના સંગે આપણે વાત કરી રહ્યા હતા ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ માટે શું કહેવું છે આપનો ઇન્સ્ટ્રુમેન્ટમાં શું મૂવમેન્ટ જોઈ રહ્યા છો આપ ઇન્ડિયા બુલ્સ માને આઈએલ ઓકે ના આમાં ભી પ્રોફિટ બુકિંગ જ જોવા મળે છે સેલ ઓન એવરી રાઈઝ આ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી 228 ઉપર 228 230 ઉપર વ્યવસ્થિત ટ્રેડ નથી કરતો ત્યાર સુધી આના અંદર ઇટ ઇઝ સેલ ઓન રાઈઝ
કોઈ નવી મુવમેન્ટ નથી જોવા મળી રહી, એટલે સેલોન રાઈઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ. સમયની મર્યાદા છે, એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગુ હરીશભાઈ. જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા થઈ છે, તેમાં આપનો કોઈ પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો? જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધી છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે, તો આપ મારું ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો. વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.